મિત્રો જય શ્રી રામ જય કપિલા હનુમાન. મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ગુજરાતી ગુરુજીમાં. મિત્રો આજરોજ તમે જોઈ શકો છો કે તારીખ 20/3/2021 ના રોજ એક સર્ક્યુલર આવેલું છે જેનો મુખ્ય વિષય છે સીબીટી પરીક્ષા માટેની પરીક્ષા ફી જમા કરાવવા બાબત. ઓકે, જેની અંદર તમે અહીંયા નીચે જોઈ શકશો કે જે તાલીમાર્થીઓએ તારીખ 5/2/2021 થી તારીખ 13/2/2021 દરમિયાન ઓગસ્ટ 2018 પ્રવેશ સત્રના 2 વર્ષના અભ્યાસક્રમ તથા ઓગસ્ટ 2019 પ્રવેશ સત્રના 1 વર્ષના અભ્યાસક્રમની અંદર જે તાલીમાર્થીઓએ પ્રેક્ટિકલ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિષયની અખિલ ભારતીય વ્યવસાય કસોટી યોજાયેલ હતી એ તાલીમાર્થીઓની જે આગામી જે સીબીટી પરીક્ષા લેવાની છે એ પરીક્ષા માટેની ફી ભરવાની લિંક શરૂ કરવામાં આવેલી છે. ઓકે, જેની અંદર તમે જોઈ શકો છો કે સદર પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તાલીમાર્થીઓની થિયરેટિકલ વિષયની પરીક્ષા સીબીટી માધ્યમથી ટૂંક સમયમાં યોજાનાર છે. ઓકે, એટલે મિત્રો જે તાલીમાર્થીઓએ 2018ની અંદર 2 વર્ષના અભ્યાસક્રમની અંદર એડમિશન લીધેલું છે અને ઓગસ્ટ 2019ની અંદર જેમણે 1 વર્ષના ટ્રેડની અંદર એડમિશન લીધેલું છે એમની જે સીબીટી પરીક્ષા છે એ ટૂંક સમયમાં યોજાનાર છે કે જેમાં બેસવાપાત્ર થતા તાલીમાર્થીઓની પરીક્ષા ફી ભરવા માટેની લિંક ડીજીટી નવી દિલ્હી દ્વારા ઓપન કરવામાં આવેલ છે. ઓકે, તો તમારે આ જે લિંક આપેલી છે જે મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આ લિંક તમને આપેલી છે આ લિંક પર ક્લિક કરીને તમે તમારી ફી ભરી શકશો. ઓકે મિત્રો, ફી કઈ રીતે ભરવી એના માટેનો આપણે અગાઉ એક વિડીયો બનાવેલો જ હતો, એ વિડીયોની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ વિડીયો જોઈને તમે ધ્યાનથી તમારી ફી ભરી શકશો. ઓકે, સાથે સાથે અહીંયા જે આઈ બટન છે એ આઈ બટન પર પણ તમને એ વિડીયો અત્યારે જોવા મળતો જશે. ઓકે, એના ઉપર ક્લિક કરશો એટલે તમને જાણવા મળશે કે ઓનલાઈન ફી કઈ રીતે ભરવાની હોય છે. હવે મિત્રો અહીંયા ખાસ તમને જણાવી દેવાનું કે જે તાલીમાર્થીઓ ને આ જે ફી ભરવાની છે પરીક્ષા ફી કેટલી ભરવાની છે 376 રૂપિયા આ જે ફી છે એ ઉપર દર્શાવેલ લિંક મારફત તાત્કાલિક જમા કરાવવા માટેની સૂચના આપવા જણાવવામાં આવે છે. ઓકે, એટલે તાત્કાલિક તમારે જે 376 રૂપિયા ફી છે એ ફી અત્યારે ભરી દેવાની છે. કે ખાસ કે જે તાલીમાર્થીઓની પરીક્ષા ફી ભરાયેલ નહીં હોય તેવા તાલીમાર્થીઓની હોલ ટિકિટ જનરેટ થશે નહીં. ઓકે મિત્રો, ખાસ કે જે તાલીમાર્થીઓએ આ ફી નહીં ભરી હોય એમની હોલ ટિકિટ જનરેટ થતી નથી, એટલે તમે ભૂલ્યા વગર જેટલું બને એટલા વહેલા ધોરણે મતલબ કે તાત્કાલિક ધોરણે તમે આ જે લિંક છે એ લિંક પર ક્લિક કરીને તમે તમારી ફી ભરી દેશો. ઓકે, અને જો કોઈ કારણસર તમે તમારી ફી નહીં ભરો તો એ અંગેની સગળી જવાબદારી તાલીમાર્થીની પોતાની રહેશે. ઓકે, તો મિત્રો ખાસ કે મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એ લિંક પર ક્લિક કરીને તમે જે ઓનલાઈન ફી છે એ ઓનલાઈન ફી કઈ રીતે ભરવી એ જોઈ લેશો અને ત્યારબાદ એની જોડે મેં જે લિંક આપેલી છે એ લિંક પર ક્લિક કરીને તમે તમારી ફી ભરી દેશો. ઓકે મિત્રો, તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ પસંદ આવી હશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ.